યુવરાજસિંહ આજે છેલ્લો દિવસ છે દાંડી યાત્રાનો અને તમે કેટલા બધા તાલુકા અને જિલ્લાઓમાં ફર્યા મતલબ શું લાગે છે સરકાર નમશે આવે ખાસ કરીને અમે પંદર જેટલા જિલ્લાઓ ફર્યા છીએ અને પચીસ જેટલા તાલુકાઓ ફર્યા છીએ અને જ્યારે અમે સામાન્ય જનતા પાસે જતા હતા તો સામાન્ય જનતાને એવા ઘણા બધા મુદ્દાઓ હતા કે ફક્ત અમે તો એક શિક્ષકનો જે મુદ્દો હતો પહેલાં તો પ્રાયોરિટીમાં એ જ હતો અમારી કે ભાઈ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને જે પ્રોજેક્ટ છે રદ કરવામાં આવે પરંતુ જ્યારે મેં આદિ આદિવાસી વિસ્તારમાં ગયા ત્યારે આદિવાસી વિસ્તારની જે સામાન્ય જનતા હતી એ સામાન્ય જનતાની ઘણી બધી સમસ્યાઓ હતી ઘણા બધા પ્રશ્નો હતા એ ઘણી બધી એવી બાબતો હતી જેમાંથી વર્તમાન સરકારના જે નીતિ નીતિ નિર્ણયો છે એનાથી નાખુશ હતી એટલે એ નાખુશી જે હતી એમની એ અમારા પાસે એને વ્યક્ત કરી છે અને આ જોઈએ તો એવા દૂષણો અત્યારે આદિવાસી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે કે એ દૂષણો દૂર થવા પણ ખૂબ જરૂરી છે અને ખાસ કરીને અત્યારના જે આદિવાસી બાળકો છે એ બાળકોને શિક્ષણની જરૂર છે તો એ શિક્ષણ માટે એના કાયમી શિક્ષકોની જરૂર છે તો આ કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે અમે અત્યારે ઝૂમી રહ્યા છીએ અને અનુભવ અમારો ખૂબ સારો રહ્યો છે સામાન્ય લોકોનો અમને એવું નહોતું કે ભાઈ આટલો સારો પ્રતિસાદ મળશે પરંતુ અમારા માટે પણ અકલ્પનીય અને અવિસ્મરણીય આપ કહી શકાય કે અત્યારે અમને સમર્થન મળ્યું છે જે અમારા માટે ખૂબ કહી શકાય કે આગળના દિવસોમાં જ્યારે બીજી લડાઈ લડીશું તો એના માટે બળપૂરું મળશે હાલ તમે એમ કીધું કે અલ્પ વિરામ છે પૂર્ણ વિરામ નથી આગળનો નો શું કોઈ પ્લાન છે મતલબ કઈ કેવા માંગશો જે ચોક્કસપણે આગળના દિવસોમાં પણ હવે કહી શકાય કે જે અત્યારના જે મુદ્દાઓ છે વર્તમાનના એમાં ખાસ કરીને કોન્ટ્રાક્ટ વ્યવસ્થાનો મુદ્દો હોય એની સાથે સાથે જે ફિક્સ પેના જે કર્મચારીઓ છે એનો મુદ્દો હોય એની સાથે સાથે મેં ઓપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમના મુદ્દા છે અને આ બધા જ મુદ્દાઓને સાથે ચાલી અને વર્તમાનના જે શોષણગીરી નીતિભર્યો જે કહી શકાય કે નાન પ્રોજેક્ટ લાવ્યો છે એ તમામ પ્રોજેક્ટોને ધ્યાનમાં રાખી આગળના દિવસોમાં અમે રચનાત્મક કાર્યક્રમો આપવાના છીએ અને દિવાળી બાદ પણ અમે એક બહુ મોટું આયોજન કરવા જઈ રહ્યા છીએ એ પણ આગળના દિવસોમાં પ્રેસ મીડિયાના માધ્યમથી આપણે લોકોને બધાને જાણ થશે હાલ તમારી સાથે હજારો વ્યક્તિ હજારો વિદ્યાર્થીઓ ઉમેદવારો બધા સામેલ થયા આગળના દિવસોમાં બી એ એટલા જ કાયમ રહે આ તમારા ઉગ્ર આંદોલનમાં એના વિશે શું કહેશો વિદ્યાર્થીઓને ઉમેદવારોને ખાસ કરીને જે યુવાનોની જે પીડા છે યુવાનોની જે વેદના છે એને વાચા આપવાનું કામ મેં હંમેશા કર્યું છે અને પહેલેથી મેં યુવાનોની વેદનાને વાચા આપતા રહ્યા છીએ તો અત્યારે જે લાખો યુવાનો અમારી સાથે જોડાયેલા છે એ સંવેદનાઓ સાથે જોડાયેલા છે કેમ કે એ લોકો ન્યાયની શંખા કરી રહ્યા છે એ જ્યારે સત્તાધીશો પાસે જાય છે સત્તાધીશો એટલે કોણ કે જેને આપણે બાપ તરીકે માનીએ છીએ એ માતા પિતા પાસે જાય છે કગરે છે છતાં પણ એમને હક અધિકારો આપવામાં નથી આવતા એની જે માંગો છે એ માંગો સાંભળવામાં પણ નથી આવતી એટલે અમારી પાસે અપેક્ષા રાખતા હોય છે તો આ જે યુવા બળ છે એ યુવા બળથી અમે આગળના દિવસોમાં જેમ કહી શકાય કે બે હજાર ચોવીસ લોકસભાની જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે અમે આ જ યુવા બળથી જે સરકારની જે અત્યારે કહેવાય ડબલ એન્જિનની સરકાર એમાં એક એન્જિન ને એનું ઘરે મોકલી દેવાના છીએ તમે વચમાં વાત કે લોકસભાની વાત કર લે કે 100 તમે એમ કીધું તો કે 156 સીટો હલાવી દેવાની વિ તાકાત છે વિધાનસભાને હલાવી દેવાની વિ તાકાત છે મતલબ હવે આગળ લોકસભાની ચૂંટણી આવે છે તો સરકાર તમને એવું લાગે છે કે સરકાર લોકસભાની જેમ ચૂંટણી આવ નજીક આવશે એમ કઈક મતલબ રદ કરી નાખશે યા જ્ઞાન સહાયક યોજના કે પછી કઈક કરશે આ સરકાર એ ચૂંટણી જેવી સરકાર છે એ ચૂંટણી જેવી એટલે કે ચૂંટણીના જ કાર્યક્રમોમાં હંમેશા મસ્ત રીતે સરકાર છે આ સરકાર એ પ્રચાર જેવી સરકાર છે ફક્ત ને ફક્ત પ્રચારો કરવા ફક્ત ને ફક્ત તાઈફાઓ કરવા એટલે આ સરકારને તાઇફા જેવી કહી શકાય કેમકે એને પોતાના કાર્યક્રમોમાં તાઈફા કઈ રીતે કરવા કઈ રીતે ખોટી ખોટી જાહેરાતો કરવી અને જાહેરાતોમાં સામાન્ય લોકોને કઈ રીતે ભરમાવવા સામાન્ય લોકોને કઈ રીતે ભટકાવવા અને સામાન્ય લોકોને કઈ રીતે અટકાવવા એ જ આ લોકોનું સુનિયોજિત કાવતરના ભાગરૂપે આ તમામ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે આવનાર દિવસોમાં જ્યાં સુધી અમારી માગણી એ કહી શકે કે પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે એડી ચોટીનું જોર લગાડી અને લડવાના છીએ યુવરાજસિંહ છે જેઓ કહી રહ્યા છે કે કોઈ પણ ભોગે અમે જ્ઞાન સહાયક રદ કરાવીને જ રહીશું આપણી સાથે ચેતર વસાવા છે જેમની પાસે આપણે જાણીશું સાહેબ એક બાજુ જ્ઞાન સહાયકના ઉમેદવારો લડાઈ કરી રહ્યા છે તો બીજી બાજુ શિક્ષણ મંત્રી મેણામાં દેખાઈ રહ્યા છે ક્યાંક ગરબે ઘૂમી રહ્યા છે એટલે તમને એવું લાગે છે કે તમારા આંદોલનનું કોઈને અસર જ નથી એવું જ લાગે છે તમને અમે જે યુવાઓ જે ટેટા પાસ ભવિષ્યના શિક્ષક મિત્રો છે એમને ન્યાય આપવાનું કામ કરીએ છીએ અમે એમની વેદનાઓ જોઈએ છે હજારો યુવાઓ અમને રસ્તે પણ મળ્યા છે એમના વાલીઓ પણ મળ્યા છે એમના જે શિક્ષક બનવાના જે સપના હતા એ રોડાઈ ગયેલા છે એમના માતા પિતાએ પેટે પાટા બાંધીને કાળી મજૂરી કરીને ખેતીવાડી કરીને એમને ભણાવ્યા ગણાવ્યા બીએ બીએડ કરાવ્યા ટેટટાટ પાસ કરાવ્યા અને જ્યારે શિક્ષક બનવાના લાયક બનાવ્યા ત્યારે આ સરકારે જ્ઞાન સહાયક યોજના લાવીને અગિયાર મહિનાના કરાર આધારિત ભરતી કરવાની વાત મૂકી છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ જ્ઞાન સહાયક રદ થવી જ જોઈએ અને કાયમી ભરતી થવી જોઈએ અગર સરકાર નથી કરતી તો આવનાર દિવસોમાં ઉગ્ર રચનાત્મક કાર્યક્રમો આપીશું આવનાર દિવસોમાં એમના કાર્યક્રમો જે પણ હશે એ સીએમ આવશે પીએમ આવશે એમાં પણ અમે બહિષ્કાર કરીશું એમાં પણ અમે વિરોધ કરીશું એમપી એમએલ એમના જેટલા હશે એમના પણ ઘેરાવા કરીશું આજે જે રીતે આરોગ્ય શાખામાં એમણે ભરતી કરી કરાર આધારિત અને એમાં જે એમના મળતીયાઓ ડીડી નાકરાણી અને બીડી સોલંકી કરીને આખા ગુજરાતમાં એ કરાર આધારિત ભરતીઓ કરે છે એમાં યુવાનોનું શોષણ થાય છે એમાં છ છ હજાર આઠ આઠ હજાર રૂપિયા મંથલી કાપી લેવામાં આવે છે અને ખૂબ મોટું શોષણ થાય છે અને આ જે આરોગ્ય એ દાહોદની ઝાયડન્સ હોય વ્યારાની હોસ્પિટલ હોય લુણાવાડા હોય સુરત હોય બધી હવે ખાનગી કંપનીઓને આપવાની વાત કરી છે ને આપી દીધી છે ત્યારે આવનાર દિવસમાં પણ આ શિક્ષણમાં પણ આવી જ રીતે ખાનગીકરણ લાવવામાં અને ખાનગી કંપનીઓને આપવાની આ તજવીજ આગળ વધી રહી હોય એવું અમને લાગે છે આજે તો શિક્ષકો ભરતી લાવ્યા છે આમાં જો અમે નિષ્ફળ જઈએ તો અમને કોઈ નુકસાન નથી થવાનું પણ ભાવિ જે યુવાઓ છે આવનાર દિવસોમાં પોલીસ સહાયક લાવશે તલાટી ગ્રામ સેવક સહાયક લાવશે ટીડીઓ મામલાદાર સહાયક લાવશે ક્લાર્કની સહાયક લાવશે ને બધી કરાર આધારિત કરશે તો ક્યાં જશે ને શિક્ષણ જેવી ગંભીર બાબતમાં જો સરકાર ગંભીર ના હોય આજ દિન સુધી મગનું નામ મરી નહીં પાડે તો આવનાર દિવસોમાં અમે બી બેઠા છે અમે પૂરી જોશથી આનાથી પણ વિશેષ અગ્રેસિવ થઈને કાર્યક્રમો આપીશું અને વિધાનસભાના ઘેરાવા પણ કરીશું ભૂતકાળમાં જ્યારે શાળાઓ મર્જ થતી હતી ત્યારે પણ અમે વિધાનસભાનો ઘેરાવ કર્યા છે મંત્રીઓના ઘેરાવા કર્યા છે અને સરકારને આખરે રદ કરવું પડ્યું તો આના માટે પણ અમે લડવા તૈયાર છે આવનારા દિવસોમાં આજે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આગળ જઈએ છીએ અમે ભગતસિંહના પણ આશિક છે તો આવનારા દિવસોમાં એ રસ્તો પણ અમે અપનાવીશું સવિન કાનૂન ભંગ પણ કરીશું બહિષ્કાર પણ કરીશું અસહકારનું આંદોલન પણ કરીશું એટલે સરકારને અમે પૂરી આવનાર દિવસોમાં બાનમાં બે હજાર ચોવીસનું ઇલેક્શન છે અમે બુથો જીતવાથી લઈને ઉમેદવારી સુધીમાં બતાવી દઈશું સરકારને કે યુવાધન શું છે તે ઓકે આ તા ચેતર વસાવા જેમનું કહેવું છે કે કોઈ પણ ભોગે કોઈ પણ થાય પણ અમે આ જે જ્ઞાન સહાયક છે એ રદ કરાવીને જ રહીશું આ જે છેલ્લો દિવસ છે દાંડી યાત્રાનો જ્ઞાન સહાયક યોજના અંતર્ગત સરકાર દ્વારા શિક શિક્ષકોની જ્ઞાન સહાયક આધારિત જે શિક્ષણ વ્યવસ્થા સરકાર બગાડવા માંગે છે એવું યુવરાસિંહ અને ચેતર વસાવાનું કહેવું છે અને આજે છેલ્લો દિવસ છે ત્યારે એ લોકો આજે દાંડી યાત્રા પૂરી કરી રહ્યા છે એવામાં હવે એમનું એવું યુવરાસિંહનું સ્પેશિયલ એવું કહેવું છે કે આ તો હજી અલ્પવિરામ છે પૂર્ણ વિરામ ત્યારે થશે જ્યારે જ્ઞાન સહાયક રદ કરવામાં આવશે હજી તો એમનો ઘણો બધો પ્લાન છે હજી એમને કહ્યું કે અમે કોઈ પણ ભોગ થાય કોઈપણ સરકારની કોઈપણ ચીમકી હોય અને સરકારને એ બી ચીમકી આપી છે જો જ્ઞાન સભા રદ નહીં કરવામાં આવે તો એકસો છપ્પન જે મળેલી છે એકસો છપ્પન પણ છીનવી લઈશું અને જે વિધાનસભાના વિધાનસભામાં તમારી જે સરકાર છે એને મેં અડાવી લઈશું મહત્ત્વની વાત છે કે આમાં આ જે યાત્રા છે એમાં હજારો વિદ્યાર્થીઓ જોડાયેલા હતા અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ તાલુકામાં લોકો ગયા જેમાં મહત્વની વાતો હોય જ્યાં શિક્ષણ મંત્રીની વિસ્તાર શિક્ષણ મંત્રીનો વિસ્તાર છે ત્યાં શિક્ષણ મંત્રી હાય હાયના નારા લાગ્યા જે જે બાદ તો ઉમેદવારોને ઘણો જોશ આવી ગયો અને શિક્ષણ મંત્રીની વાત કરીએ તો ઘણી વખત એ મેળામાં જોવા મળ્યા ગરબે રમતા જોવા મળ્યા પરંતુ એમનું એક પણ વાક્ય નથી આવ્યું કે જે જ્ઞાન સહાયક યોજનાને લઈને પરંતુ હજી સુધી આપણે જોઈ શકો છો કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ઉમેદવારો છે આમ આદમી પાર્ટીના લોકો છે જે આજે અહીં જોડાયેલા છે અહીં તેમને ગાંધીની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને આજે દાંડી યાત્રાનો અંત લાવ્યો છે મહત્વની વાત છે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત સરકાર દ્વારા શિક્ષકોની કરાર આધારિત ભરતી કરવાના નિર્ણયનો ટેટ અને ટાસ્ક પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે આજે છેલ્લો દિવસ છે તમને શું લાગે છે કે હવે સરકાર માનશે આ તો શરૂઆત છે શરૂઆત છે આ તો શરૂઆત છે આ દાંડી યાત્રા અમે દક્ષિણ ગુજરાત થી સૌરાષ્ટ્ર થી કચ્છ થી પણ કરીશું જો સરકાર નહીં માને એક બે દિવસમાં સરકાર કાયમી ભરતીની જાહેરાત નહીં કરે તો આ તો અમારી શરૂઆત છે અને અમે આગળ અમારું પ્રયાસ જારી રહેશે રહેશે અને રહેશે આ બાબતે શિક્ષણ મંત્રીનો હજી હજુ સુધી કોઈ નિવેદન નથી આવ્યું કે શું કરવું પણ તમને શું લાગે સાહેબ અત્યારે પ્રેશર પૂરી રીતે બની જ ગયું છે અને સરકારે આ બાબતે નિર્ણય લેવો જ જોઈએ આજે અમે જે યાત્રા ટુ પોઈન્ટ ઝીરો અમે દાંડીથી લઈ અને સાબરમતી સુધી જે ચાલુ કરેલી ઉલટી યાત્રા એનો મતલબ કે જે ઉલટા નિર્ણયો સરકાર લઈ રહી છે એ બાબતે આ શિક્ષણ વિદ્યાર્થી હોય અને શિક્ષક આ ત્રણેયના હિતમાં લઈ અને ક્યારેક નિર્ણય લેવો જોઈએ સરકાર પણ પોતાના નિર્ણય ઉપર જ્યારે મક્કમ હોય છે ત્યારે ક્યારેક પોતાના પદ પોતાની ખુરશી અને પોતાના હોદ્દો એને સાઈડમાં રાખીને ક્યારેક જનતા પ્રત્યે પણ વિચારવું જોઈએ કેમકે આજે જે શિક્ષિત વર્ગ છે શિક્ષિત યુવાન કોઈકની દીકરી કોઈના યુવાન આજે જે પરિવાર જે રોડ પર ઢસડી રહ્યો છે રોડ પર રખડી રહ્યો છે ક્યારેક અમારું ન વિચારો તો કંઈ નહીં પણ જે સરકારી શાળામાં બાળક ભણી રહ્યો છે એ બાબતે સરકારે વિચારવું જોઈએ અને આ બાબતે નિર્ણય લેવો જોઈએ અમને પૂરો વિશ્વાસ છે કે શિક્ષણ મંત્રી હોય શિક્ષણ સચિવ હોય આ કોઈ પણ સમસ્યા હોય તો એનું નિરાકરણ ચોક્કસ હોય છે અમે દસ પંદર ઉમેદવારો અમારી સમિતિના જે સભ્યો છે એ બધા મળી અને સરકાર પાસે કોઈ પણ સમસ્યા હોય તો ટેબલ પર બેસીને એનું નિરાકરણ શક્ય છે પણ સરકાર ક્યારેક પોતાની પાછી પાણી કરવા માંગતી નથી પરંતુ સરકારને બે હાથ જોડી અને નમસ્ત કરી અને અમે વંદન કરીએ છીએ કે સરકાર ક્યારેક અમારું કંઈ ન વિચારો તો અમે તો કંઈક નાની મોટી મજૂરી કરીને પણ બે પાંચ રૂપિયા કમાઈ લેશું પણ એ ગરીબ પરિસ્થિતિ એ મજદૂર વર્ગ કે જે મધ્યમ વર્ગનો બાળક છે એ ભણવા માટે આજે સરકારી શાળા જો નહીં હોય તો એ ક્યાં ભણવા જશે સારા સારા કરોડોપતિ હોય ખાનદાની ઓલાદ હોય તો એ તો ક્યાંય પણ ભણી શકશે પણ એ ગરીબનું તો ક્યારેક જુઓ અમારું ન વિચારો તો કંઈ નહીં પણ સરકારને અમારી એક જ રજૂઆત છે કે પોતાના રાખી અને અને ક્યારેક પોતાની દિલની વેદના સમજી જે ગરીબ બાપનો દીકરો છે એનું પણ વિચારો આટલી જ અમારી માંગ છે અને ટૂંક સમયમાં તમે નિર્ણય આપો એ જ અમારી રજૂઆત છે ધન્યવાદ આટલું ઉગ્ર આંદોલન કર્યા પછી પણ વ્યક્તિ ઉમેદવારો છે હાથ જોડીને જો શિક્ષણ મંત્રીને પૂછતા હોય કહેતા હોય કે અમને નમ્ર વિનંતી છે કે તમે આ જ્ઞાન જ્ઞાનશાક રદ કરો આપણી સાથે જોડાયેલ છે એક બેન જોડાયેલ છે આપણે એને એમને બી પૂછીએ બેન તમારું નામ શું છે મારું નામ નીતા રાજપૂત છે અને તમે આખી દાંડી યાત્રામાં હતા હા તો તમને શું લાગે છે કે કે અમને હવે એવું લાગે છે શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી અમારું ના વિચારે તો કઈ નહીં પણ એમના પરિવારનું એમના બાળકોનું વિચારશે કારણ કે આગામી પેઢી એમની પણ આવશે જો બધું શિક્ષણ તંત્ર બગડી જશે તો એ પણ ક્યાં જવાના છે એ પણ બાકી નહીં રહે આ બધાથી અત્યારે વિચારતા હોય કે અત્યારે અમે હા કમાઈને બેઠી ગયા ધરાઈને બેઠી ગયા પણ પાછળથી બધાના જ દિવસો બદલાતા હોય છે તો મારે એ જ કેવું છે કે અહંકાર તો રાજા રાવણનો પણ નથી રહ્યો તમે પણ થોડો ઓછો રાખો અને થોડી પોતાની લાયકાત પ્રમાણે કામ કરતા શીખો પહેલાં જો અમે શિક્ષક તરીકે લાયકાત માટે જો અમારે પરીક્ષા પાસ કરવી પડતી હોય ને તો તમે પણ તમારી લાયકાત પ્રમાણે માઇક માઈને બોલો કે અમે કાયમી ભરતી કરીશું અને કાયમી ભરતી માટે અમારે કોઈ પણ હદ પાર કરવી પડે ને અમે કરવા માટે તૈયાર છીએ અમે તમારી જેમ નહીં કહીએ કે અમારે માઇકમાં નથી બોલવું ને અમે નહીં કરીએ અમે અમારો હક છે વિદ્યા સહાયક કાયમી ભરતી એ અમે લઈને જ રહીશું ગમે તે થાય પછી અમારો હક અમે લઈને જ રહીશું આ વિદ્યાર્થીઓની માંગણી છે હાલ આપણી સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ અને લોકો બી જોડાયેલા છે જેના હાથમાં કાગળમાં લખેલું છે જ્ઞાન સહાયક રદ કરો આપણે બેનો બેનોને આગળ પૂછી છે એમનું શું કેવું છે બેન શું નામ છે તમારું મારું નામ મીગા છે ક્યાંથી આવો છો અમદાવાદ અમદાવાદના છો આ જ્ઞાન સહાયક જે યોજના છે સરકાર લાવી છે મતલબ શિક્ષણ મંત્રીનું તો કેવું છે કે અમે તો માત્ર આ ટેમ્પરરી છે આ પરમનન્ટ નથી છતાં પણ તમે લોકો આંદોલન કરી રહ્યા છો તમને એવું લાગે છે કે સરકાર મતલબ આ જે પરમિન્ટ કરવા માંગતા જ નથી એમ હમ સરકાર પરમનન્ટ કરવા માગતી નથી કેમ કે એમને સ્કૂલો બંધ કરી નાખવી છે જો એ અમને કાયમી શિક્ષકની બત્રીસ હજાર ભરતી કરે તો એમને એટલા વર્ષો સુધી જ્યાં સુધી અમારું રિટાયરમેન્ટ ના આવે ને ત્યાં સુધી એમને સ્કૂલો ચલાવવી પડે એટલે સવાલ એ જ છે કે એમને ત્યાં સુધી સ્કૂલો ચલાવવી જ નથી જો એમને કાયમી ભર દે તો એમની સ્કૂલો ચાલે એટલા માટે એ અમને કરાર પર લે કે કરાર પર અગિયાર મહિનાનો પૂરો થઈ જાય પછી એ સ્કૂલના સટર રાખી દે તો એમને કોઈ સવાલ કરવા વાળું ના રહે જો એ અમને કાયમી નોકરી આપી દે તો સવાલ અમે સવાલ ઉઠાવવાના ને કે અમારી નોકરી ચાલશે ત્યાં સુધી એમને અમને કોઈ સ્કૂલમાં જોઈન્ટ રાખવા પડશે એટલા માટે એ અમને કાયમી નોકરી આપવા માટતી નથી અને એ આ બધું જ ખાનગીકરણનું ષડયંત્ર અમે બધું સમજી ચૂક્યા છીએ અને અમને આ બધી જ બાબતો ખબર છે કે એટલા માટે અમને કાયમી નથી આપતી એટલે આ છે ને એ શિક્ષણનું ખાનગીકરણ કરી રહ્યા છે બાકી બીજો કોઈ ઉદ્દેશ નથી એમનો હાલ જે શિક્ષણ મંત્રી એમ કહી રહ્યા છે કે શિક્ષણ મંત્રીની વાત કરીએ આપણે તો મેળામાં જોયા તમે ગરબે રમતા જોયા આપણે પણ તું એમના મોઢે ક્યાંય આપણે સાંભળ્યું નહીં કે જ્ઞાન સાહેબ આપણે શું કરશું પ્લાન તો તમારે શિક્ષણ મંત્રીને શું કહેવું છે મારે શિક્ષણ મંત્રીને એટલું જ કહેવું કે તમે ટીમલી રમો અને અમને ગુડ ગરબા રમાડો છો તમે એમ કહો કે કાયમી કરીશું ક્યારે કરીશું કેટલી કરશો અને આ જ્ઞાન સહાયકનું ગતકડું વચ્ચે નાખ્યું બત્રીસ હજાર જગ્યા હોય ને ત્યારે જ્ઞાન સહાયકનું ગતકડું ના હોય વચ્ચે પહેલાં કાયમી ભરતી થવી જોઈએ પછી જો એમને વધારે એક્સ્ટ્રા ટીચર જોઈતા હોય ને તો જ્ઞાન સહાયકનું ગતકડું હોય અત્યારે એ જે ગરબા રમે છે ને એ ખુદ તો રમે છે જોડે ગુજરાતના શિક્ષણના એ ગરબા રમે છે સમજણ પડી ને આટલી જ વાત છે કે એ છે ને શિક્ષણને ગરબામાં રમાડી રમાડીને ઊંડા ખાડામાં એવા નાખી દેશે કે જ્યાંથી ગુજરાતનું ઘડવું ખબર કેટલાક વર્ષો વીતી જશે ગુજરાતને આ પરિસ્થિતિમાંથી કેમ કેમકે આજ આ જ વર્ષની વાત કરીએ ને તો કે નવ દસના દોઢ લાખ જેવા વિદ્યાર્થીઓએ ડ્રોપ ડ્રોપ આઉટ કરી નાખ્યો છે મતલબ કે આ આ આ સંખ્યા એટલે નાનો આંકડો નથી જ્યાં દસ લાખ વિદ્યાર્થી પાસ પરીક્ષા આપવાવાળા હોય દર વર્ષે તો એમાં દોઢ લાખ એક વર્ષે ઘટી જાય મતલબ આ સંખ્યા બહુ મોટી છે અને આ સમસ્યા બહુ મોટી છે અને એ એકદમ લિબરલી લઈ રહ્યા છે જ્ઞાન સહાયકને આ આ એ સમજી જ નથી રહ્યા કે આ શિક્ષણ એટલું ઊંડે ખાડામાં જશે અને હું તો કહું છું અત્યારે શિક્ષણ મંત્રીના પદ પર નામ છે ને એમનું તો કદાચ એમનું નામ એ પરિસ્થિતિમાં આગળ ઇતિહાસ ભૂતકાળમાં થઈ ગયા ને શિક્ષણમંત્રી એવી રીતે લેવાશે કે શિક્ષણને ખાડામાં લાવવા શિક્ષણ મંત્રીનું નામ તરીકે એમનું નામ લેવાશે આ વાસ્તવિકતા છે હજુ પણ એ આટલો બધો વિરોધ થાય છતાં માણસને ના દેખાય એટલે શું એમને આ ખાડા કાન કરી નાખ્યા છે એમને શું આટલો બધો વિરોધ દેખાતો જ નથી અમે તો છેક પહેલા દિવસથી લડતા હતા હજુ એ લડીએ છીએ અને છેક છેલ્લે સુધી લડીશું જ્યાં સુધી કેમ કે આ અમારો હક છે અમે આ એના માટે મહેનત કરી છે નથી કે અમે અગિયાર મહિના નોકરી કરી અને બેસી જઈએ અને આ અગિયાર નો મહિના નોકરી કરવી ને એના કરતાં તો પ્રાઇવેટની નોકરી સારી કે જેથી અમને રિપોર્ટ તો મળે કે અમે સારા છીએ અમે અમે એક વર્ષ નોકરી કરી એનો એક્સપિરિયન્સ શરટી મળે જ્યારે આ નોકરી કર્યા પછી તો અમારી પાસે એ પણ નથી આવવાનું એક્સપિરિયન્સ શરટી નહીં એના પછી વર્ષ પછી જો કોઈ ભાજપનો કાર્યકર્તા કે એવી રીતે એમને લાગ્યું કે અમે તો ટીવી ડિબેટોમાં જઈએ કે બીજે ક્યાંય વિરોધ કરીએ સરકારનો તો એ લોકો તો શું કરશે અમારું સર્ટી સારું બનાવશે તમે જ કહો સર્ટી સારું અમારું બનવાનું નથી જ બનવાનું એ લોકો એવું જ કહેશે કે આ તો માનવાના જ નથી અમારું એટલે અમારું સર્ટી સારું બનવાનું જ નથી એટલે કે જ્ઞાન સહાયકમાં અમારો સ્વીકાર થવાનો જ નથી ભલે ને અમે હાઇએસ્ટ મેરિટવાળા રહેતા હોય બરાબર એટલે અહીંયા તો અમે તો હંડ્રેડ વિરોધ કરીએ છીએ અને આ તો ગતકડા આ કાઢે છે એ ગુજરાત સરકાર આપણે વર્ષોથી જોઈએ છે આજનો સવાલ નથી આવી તો હજારો યોજનાઓ ગુજરાતમાં લાગુ છે અને ક્યાંક બધી જ સામાન્ય પરિસ્થિતિમાં નાની નાની બાબતો લાગુ કરીને એ પહેલાં બતાવે સારું અને પછી જ્યારે એનો અમલ થાય ને પછી આપણને એની અસર બહુ ખરાબ દેખાઈ આવે છે એવો જ આ જ્ઞાન સાહેબમાં થવાનું કે જો કદાચ લાગુ તો પડી જશે પણ એ એની અસર બહુ જ ખરાબ એટલે બહુ જ ખતરનાક આવશે તમને શું લાગે જો જ્ઞાન સાહેબ રદ નહીં કરવામાં આવે સરકાર નહીં કરે તો આગળ આગળની લોકસભાની ચૂંટણી છે એમાં શું અસર થશે ને એમને ચોક્કસ કેમ કે અમે શિક્ષિત નાગરિક છીએ જુઓ અમે લોકોને શિક્ષિત તો એટલા તો કરી જ શકીએ કે આવનારી પેઢી છે ને એમને બતાવી તો શકીએ કે સાચું શું છે ને ખોટું શું છે અમે બંને અરીસા બતાવી શકીએ કે હવે તમારે ડિસાઈડ કરવું કે તમારે કઈ કોનો સાથ આપો સાચાનો આપો કે ખોટાનો આપો અમે એમને એમને અમે ખાલી અરીસો બતાવીશું હું એવું નથી કહેતી કે અમે એમને એવું જ કહીશું કે તમે ભાજપ વિરુદ્ધ જ જાઓ પણ અમે એમને અરીસો ચોક્કસ બતાવીશું કે જુઓ અમે આજે દસ વર્ષ મહેનત બારમા ધોરણ પછી દસ વર્ષ મહેનત કરી એના પછી પરીક્ષા આવે પરીક્ષા પાસ કર્યા પછી પણ સારું મેરિટ હોય સારા માર્ક્સ હોય છતાં પણ અમારે લડવું પડે છે તો તમે સમજી જજો કે સત્તા પર એવા માણસને જ બેસાડે કે જે આપણા માટે લડે આપણા જે હક છે એને આપણને આપે આપણે સત્તા પર એટલા માટે જ બધાને બેસાડીએ છીએ કે આપણી જે જરૂરિયાત છે આપણા દેશને જે રીતે સંચાલન થવું જોઈએ એ રીતે સારી વ્યવસ્થિત રીતે થાય પણ જો એ ના થાય તો પછી દરેકને અરીસો બતાવવો જરૂરી છે અને શિક્ષિત નાગરિક તરીકે હું અરીસો ચોક્કસ બધાને બતાવીશ કે તમે અરીસો જોજો પછી ડિસાઈડ કરજો કે તમારે શું કરવું આગળની પેઢી માટે બરાબર આ ખરેખર એક બાજુ નવરાત્રી હાલી રહી છે એક બાજુ શિક્ષણ મંત્રી ગરબા રમ્યા છે જે જગદંબાઓ છે એ આજે રોડ પર ઉતરે છે અને કહી રહ્યા છે કે ગમેય થાય જ્ઞાન સહાયક તો રદ કરવી જ પડશે આપણી સાથે બીજા લોકો બી જોડાયેલા છે બહેનો મોટી સંખ્યામાં જોડાયેલા છે મહત્ત્વની વાત છે એક બાજુ શિક્ષણ શિક્ષણની વાત કરીએ છીએ બેટી પઢાવો બેટી બેટી બચાવો બેટી પઢાવોની વાત સરકાર કરે છે પણ આ છોકરીઓ છે કે જે અત્યારે રોડ પર ઉતરી છે શું કામ તો માત્ર એક જ્ઞાન સહાયક યોજના રદ થાય અને તેમને કાયમી ભરતી મળે મને એ નથી ખબર પડતી કે સરકાર કેમ કંઈ નિર્ણય હજુ સુધી લઈ નથી શકી કારણ કે શિક્ષણ મંત્રી બધી વર્તમાં બધી જગ્યાએ કાર્યક્રમ કરવા પહોંચી શકે છે ટાઈમ સર છે આપણી સાથે બીજા વ્યક્તિઓ જોડાના છે બાળકીઓ છે યુતિઓ છે એમને પૂછીએ ઉમેદવારો છે બેન તમારું નામ શું છે મારું નામ લુહાર આરતી કચ્છથી છું અને આ યાત્રામાં પાંચ દિવસથી હું જોડાયેલી છું કન્ટિન્યુ છેલ્લે સુધી પાંચ દિવસ સતત તમે છો જી અને હવે તમને શું લાગે છે તમારું શું કેવું આખી દાંડી યાત્રા કેવી રહી તમારી દાંડી યાત્રા અમે ઉલટી દાંડી યાત્રા શરૂ કરી હતી જેમાં દાંડીથી લઈ અને સાબરમતી આશ્રમ સુધી અત્યારે અમે સાબરમતી આશ્રમમાં છીએ આ યાત્રા ઉલટી અને એનામાં પણ વિસ્તાર જે લાગુ પડે મોટા ભાગે ગુજરાતનો દક્ષિણનો પટ્ટો છે તે વિસ્તાર લાગુ પડ્યો અને એ વિસ્તાર એ આદિવાસીનો વિસ્તાર છે એમ કે કહી શકાય કે આદિવાસીમાં અત્યારે એ જે વિસ્તાર છે ત્યાં શિક્ષણની ખરેખર બહુ જ જરૂરિયાત છે રસ્તામાં એવી શાળાઓ એવી એવા શિક્ષકો અને એવા ગ્રા ગામો પણ અમારો જ્યાં મળવાનું થયું જ્યાં જવાનું થયું ત્યાં અમે ખરેખર એવી અનુભૂતિ થઈ કે આ સમાજમાં શિક્ષણ ભલે ઓછું હોય પણ એનામાં સમજણ શક્તિ ઉદારતા તે વધુ છે આ યાત્રાથી એક વાત ચોક્કસ જરૂર પડી કે જે ભણેલા છે એને સમજાવવા જે સાચું છે સત્ય માટે માટે સાથ દેવા એનામાં હિંમત નથી પણ જે ઓછું ભણેલા છે એ સામેથી અમને સાથ આપે છે આ યાત્રામાં અમે અભણને સાથ આપતા અભણને વધારે સમજુ અને જે સમજદાર શિક્ષિત છે એને સાવ અભણ જેવું વર્તન કરતા અમે જોયા છે આ યાત્રાથી ચોક્કસ અમે એવું કહી શકીએ કે માત્ર શિક્ષિત ડિગ્રી લઈ લેવાથી ઘરમાં બંગલા બનાવી લેવાથી એનાથી તમારા બાળકોને તમે કદાચ પૈસાવાળા હો તો સારી રીતે ભણાવી લેશો પણ કાયમી શિક્ષક જો હશે અને કાયમી શિક્ષક એ ભારતને મોદીજી આપ્યા છે અત્યારે મોદીજીના બધા ફેન છે તો મોદીજી આપ્યા છે હવે એ જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા ઉપર એની જ સરકારને કેમ પ્રશ્ન છે મેઇન પ્રશ્ન તો આ છે જે જે એજ્યુકેશન સિસ્ટમમાંથી મોદીજી તે પ્રધાનમંત્રી બની શકે છે વડાપ્રધાન બની શકે છે એ એજ્યુકેશન સિસ્ટમ ઉપર આટલા બધા પ્રયોગો કરવાની શા માટે જરૂર છે અમારો સખત વિરોધ છે માત્ર જ્ઞાન સહાયક પ્રોજેક્ટ માટે શિક્ષણ મંત્રીનો તો છે જ સાથે શિક્ષણ સચિવનો પણ એટલો જ વિરોધ છે શા માટે છેલ્લા દસ વર્ષથી અમારી સાથે નવી નવી પ્રયોગશાળા શિક્ષણને એક પ્રયોગશાળા બનાવીને રાખી દીધું છે દર વર્ષે બે વર્ષે અમારા સિલેબસ બદલી જાય છે જે સિલેબસ અમે ભણ્યા છીએ એનસીઆરટી જીસીઆરટી ઇક્વલ કર્યું બરાબર વસ્તુ છે પણ એની સામે બાળકોના માનસિક સ્તર એની સામે એટલા તૈયાર કરવા પડે છે બધા વાલીઓ સક્ષમ નથી દર વર્ષે નવા ચોપડાઓ લઈ શકે અત્યારે ડ્રોપઆઉટ રેશિયો એટલો છે સામે ડ્રોપઆઉટ રેશિયો આ જે કેન્ડિડેટ છે સરકારનું એવું કહેવું છે કે ના જે કેન્ડિડેટ ફેલ છે એ લોકો વિરોધ કરી રહ્યા છે તો તમને અમે અમારી ડિગ્રી પણ બતાવી ચૂક્યા છે હજી તમને કેટલો હજી તમને કેટલા પ્રૂફ જોઈએ છે અને જ્યારે શિક્ષણ મંત્રીને ટીમલી રમવા માટે ટાઈમ મળતો હોય તો અમે તો હજાર વખત કીધું છે ડિબેટમાં કે સાહેબ અમારી સાથે એક વખત ડિબેટમાં તો આવો ડિબેટમાં તો કંઈ નહીં ચર્ચા કરવા માટે તો આવો અમે સચિવાલય જઈએ તો સચિવાલયમાં પણ આવવા નથી દેતા આવું ક્યાં સુધી આ ખરેખર લોકશાહીનો દેશ છે આ ગાંધીજીની ભૂમિ છે આ સરદારજીની ભૂમિ છે જ્યાં સુધી ન્યાય નહીં મળે અમે લડતા રહીશું આભાર ખરેખર આ લોકોની વાત જાણીને એમ લાગે છે કે શિક્ષણ મંત્રી હજુ સુધી એમના કાન આડે કાન પેટમાં એમનું પેટનું પાણી કદાચ હલતું નથી આજે અત્યારે યુવરાજસિંહ ચેતર વસાવા એ લોકો અત્યારે હાલ હજી દાંડી યાત્રા પૂર્ણ કરીને હજી સુધી ગાંધી આશ્રમમાં જ રહેલા છે તમે જોઈ શકો છો કે કેટલા બધા ઉમેદવારો અત્યારે ભેગા થયેલા છે યુવરાજસિંહ તમે જોઈ શકો છો કે હાલ દાંડીયાત્રા પૂરી પૂર્ણ કરી રહી છે અને ઉમેદવારો એમની સાથે ફોટા રહ્યા છે મહત્વની વાત છે કે જ્ઞાન સહાય યોજના રદ થાય એ માટે યુવરાજસિંહે ઉલટી દાંડી યાત્રાની શરૂઆત કરી હતી અને આજે પાંચ દિવસથી શરૂ કરેલી યાત્રાનો આજે છેલ્લો દિવસ છે એ બધાની વચ્ચે આજે ગાંધી આશ્રમમાં પહોંચી ચૂક્યા છે તેઓ અને ગાંધીજીને ફૂલહાર પહેરાવીને આજે આ દાંડી યાત્રાનો અંત લાવ્યો છે અને યુવરાજશ્રીનું કહેવું છે કે આ અલ્પ વિરામ છે પૂર્ણ વિરામ નથી હજી તો આવા ઘણા બધા આંદોલન અમે કરીશું જેમાં જે પણ ઉમેદવારો છે જે પણ વિદ્યાર્થીઓ છે તેમને ન્યાય આપવાની પૂરેપૂરી વાત કરીશું આપણે હજી એક ઉમેદવારને પૂછી લઈએ હજી એક વ્યક્તિ છે આપણે એની સાથે પૂછીએ તમારું નામ શું છે મારું નામ બુધાભાઈ છે હું અહીં અમદાવાદ જાઉં છું આ જે સમગ્ર દાંડી યાત્રા છે એ ઉલટી રીતે કાઢવામાં આવી છે દાંડી થી અમદાવાદ સુધી આજે બહેરી મુંગી બોબડી સરકાર થઈ જાય છે જેને કાંઈ દેખાતું નથી ચાર ચાર મહિનાથી આ ઉમેદવારો એમને કગરે છે રડે છે એમને ખેંચે છે ઢસડે છે એટલે કરવા શું માગે છે અને હું હંમેશા કહું છું ઇતિહાસ છે હિસ્ટ્રી રિપીટ ઇટ બાય સેલ્ફ એટલે કે ઇતિહાસ હંમેશા પુનરાવર્તન પામે છે આજે દાંડીયાત્રા ઓગણીસો ત્રીસમાં જ્યારે ગાંધીબાપુએ કાઢી હતી એ નમકની વિરુદ્ધમાં જે કાળો કાયદો અંગ્રેજોએ લાદ્યો હતો એની સામે કાઢી હતી અને અત્યારે આ ઉમેદવારો જે છે એ બધા ફરીવાર શિક્ષણને બચાવવા માટે રોડ ઉપર અત્યારે આ આવીને ઊભા છે પરંતુ સરકારને હજુ હું કહેવા માગું છું અત્યારે અમે રોડ ઉપર છીએ પણ એક દિવસ એવો આવશે કે તમને પણ અમે રોડ ઉપર લાવીને મૂકીશું અને આ જે સમગ્ર દાંડિયાત્રામાં જેટલા પણ મારા જ્ઞાન સહાયકના વિરોધમાં જે સાથીઓ જોડાણા એમના માટે એક લાઈન છે વળે નહીં કાંઈ કરે દુનિયામાં ગેંગે કે ફેફેથી ઘડીક શણગાર મરદોનો સજીલો તો મજા આવે અને મજા કંઈક ઓર આવે કવિ દાદ કે કાયર વેશ મેલો તો કદમ બે કાળની હામાં ભરી લો તો મજા આવે જો સરકાર હજુ આ યોજના પાછી નહીં લે તો અમે કદમ બે કાળની હામાં પણ ભરીશું અને આ ભાજપની જે બેરી મૂંગી સરકાર છે એની સામે પણ ભરીશું અસ્તુ લાગે છે કે ઉગ્ર આંદોલન હજી પણ થવાનું છે કે જો જ્ઞાન સહાયક યોજના રદ નહીં કરવામાં આવે કારણ કે આ જેટલી સંખ્યામાં તમને ઉમેદવારો દેખાય છે વ્યક્તિઓ દેખાય છે આ લોકો એવા છે કે જો જે લોકોને જ્ઞાન કાયમી ભરતી જોઈએ છે પણ સરકાર આપવા ત્યાં નથી સરકારનું કહેવું છે આ તો ટેમ્પરરી છે આ સ્વીકારી લો હાલ પૂરતું પણ તેઓ સ્વીકારવા હાલ ત્યાં નથી તમે નામ શું છે ભાઈ મારું તખતશ્રી ચોઢ તમે આ દાંડી યાત્રામાં સ્પેશિયલ જોડાવા માટે જ આવ્યા હા જોડાયેલા કચ્છમાંથી આવ્યો છું અને જે દાંડી યાત્રા અમારી જે નીકળી છે તેર તારીખથી ત્યારથી લઈને આજ વીસ તારીખ સુધી ગુજરાતની અંદર ઘણા ટીવી ચેનલો છે તો અમે કોઈનું નામ નથી લેતા પણ પોતાના ટીવી ઉપર આ દાંડી યાત્રા બતાવવા પણ નથી માંગતા જ્ઞાન સહાયક યોજનાને રદ કરાવવા માટે પણ કોઈ એવું હેન્ડલાઇન અમુક અમુક પ્રેશર આવે એટલે બતાવે છે પરંતુ અમે નિર્ભય ન્યૂઝ છે જમાવટ છે અને બીજી એક સત્યમ છે આ ત્રણે ત્રણ ન્યૂઝ ચેનલ યુટ્યુબ જે છે એમનો અમે જેટલો આભાર માનીએ દિલથી એટલો ખૂબ ખૂબ એમનો આભાર છે અમારી જે પળેપળની ડેટ છે અપડેટ છે એ પોતાના યુટ્યુબ ચેનલ દ્વારા ગુજરાતની જનતાને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તો તમામ ઉમેદવારો વતી યુવરાજસિંહ વતી અમે આ બધાય ટીવી ચેનલો જે અમને સાથ આપ્યો છે એ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા વતી સરકારને એક વિનંતી કરીએ છીએ કે અમારી આ વાત સાંભળે અને કોઈ પણ ઝઘડો હોય ને એનો ટેબલ ઉપર રસ્તો આવતો હોય તો અમે કહીએ છીએ કે તમે ટેબલ ઉપર બેસી અને આનો યોગ્ય નિરાકરણ કરો નહીં તો આવનારા દિવસોની અંદર જેવી રીતે હોસ્પિટલો ખાનગીકરણ તરફ ગઈ છે એવી રીતે આવનારા દિવસોની અંદર ગુજરાતની તમામ જે સરકારી શાળાઓ છે એ ખાનગીકરણ થઈ જશે એકસો અને એ ખાનગીકરણ કોને મળશે તો કે એમના જે મળતીઓ હશે એમના જે લાગતા વળગતા લોકો હશે એમને જ આ ખાનગીકરણની શાળાઓ આપી દેવામાં આવશે અને ગુજરાતના શિક્ષણને આવનારા દિવસોની અંદર ખાડે લઈ જવામાં આવશે